આજના વિડીયોમાં સાદા ડ્રેસનું શરીરના માપથી કટિંગ કેમ કરવું એ આપણે જોશું. તો આ એનું માપ છે અને આ માપથી આપણે આ ડ્રેસ કટિંગ કરવાના છે. આ કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો અસ્તરને આપણે જેટલું જોઈએ એટલું જ વાળવાનું, એટલે સાઈડમાંથી કાપડ થોડું આખું બચે. તો એને કઈ રીતે વાળવું કે આમાં છાતી અથવા તો હિપ્સ બેમાંથી જેનું માપ વધારે હોય એના એમાં 3 ઇંચ ઉમેરી દેવાનું. એટલે સમજો કે આની હિપ્સ વધારે છે છાતી કરતાં, 38ની હિપ્સ છે, તો 38ના 4 ભાગ કરી લેવાના, 9.5 આવશે. અને એમાં પછી 3 થી 3.5 ઇંચ એક્સ્ટ્રા કપડું રાખી દેવાનું લૂઝિંગ માટે અને માર્જિન માટે એ બધા માટે. અને આટલું અહીંથી રાખી ટોટલ આ કેટલું થાય છે એ માપી લેવાનું. 13 ઇંચમાં થોડું ઓછું થાય છે, 12.5-13, તો એટલું બધે માપ રાખી અને આને આમ ઘડી કરી અને અહીંયા પ્રેસ લગાવી દેવાની, એટલે અહીંયા એક ઘડી થઈ જશે. પ્રેસ લાગી જાય એટલે આને આમ ડબલ કરી અને પાથરી લેવાનું. અને આ જે વાળેલું છે એ બહારની સાઈડ આવવું જોઈએ, આમ અંદરના જે જતું રહે એનું થોડું ધ્યાન રાખવાનું. અને આમ આને ઘડી કરી દેવાની. એના પછી અહીંયા ઉપર 2 માર્કિંગ કરી લેવાના, 1 માર્કિંગ તો આ કપડું સીધું કરવા માટે અને એના પછી 1/2 ઇંચ નીચે 1/2 ઇંચ સિલાઈમાં જશે તેના માટે. એના પછી અહીંયાથી આપણે લંબાઈ આની માપી લેવાની. આની લંબાઈ 38 ઇંચ છે, તો આ અસ્તર છે, આમ તો અસ્તરવાળું આપણે કટિંગ કરીએ છીએ, તો 38 ઇંચ જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી આને લઈ જવાનું આવી રીતે. અને 38 જ્યાં થતું હોય ત્યાં જ એક માર્કિંગ કરી દેવાનું. એટલે અહીંયા આપણે લાસ્ટમાં જ 38 આવે છે, તો આમાં કોઈ એક્સ્ટ્રા કાપડ રાખવાનું નથી સિલાઈનું. જે એક્સ્ટ્રા રાખવાનું આવશે તે મેઇન કાપડમાં આવશે. લંબાઈનું માર્કિંગ થઈ જાય પછી આ ઉપરનું જે માર્કિંગ છે ત્યાંથી જેટલો સાઈડ કટ નીચે હોય, તો આમાં 22 ઇંચ સાઈડ કટ નીચે છે, તો સાઈડ કટનું એક માર્કિંગ કરી લેવાનું. અને આર્મોલ કટિંગ કરવા માટે પણ એક અંદાજે માર્કિંગ કરી લેવાનું. આનું ઉપર નીચે થઈ જાય તો ચાલે, આનો રાઉન્ડ જે છે એ બરાબર આવવો જોઈએ. તો અત્યારે આપણે 6 ઇંચ રાખીએ છીએ, પછી ઓછા વધુ કરવાની જરૂર પડશે તો કરી લેશું. અને આની જે કમર છે તે વધારે પડતી આ હિપ્સ અને જો છાતીનો જે ભાગ હોય એની વચ્ચે આવે આસપાસ, તો આમાં 14 ઇંચ જેટલી આપણે કમર આવશે. અહીંયાથી પણ જોશું તો લગભગ 16 ઇંચ થાય છે, તો 8 ઇંચ એનું અડધું થઈ ગયું. થોડું ઘણું ઉપર નીચે થાય તો ચાલે, પણ એવી રીતે મેઝરમેન્ટ કરવાનું. અને પછી આ બધે એક એક સીધી લાઈન કરી લેવાની. આ 3 માર્કિંગ થઈ જાય એના પછી છાતી, કમર અને હિપ્સ 3નું લૂઝિંગ સાથે માપ કરી લેવાનું. તો જો છાતીમાં આમાં પાછળના ગળા ઉપરથી લૂઝિંગ રાખવાનું, તો આમાં પાછળનું ગળું 8 ઇંચ નીચે છે, તો આમાં આપણે 2 ઇંચ લૂઝિંગ રાખશું. જો 6.5, 7 કે 6 ઇંચ હોય તો મિનિમમ, અથવા તો બંધ ગળું હોય તો 3 ઇંચ લૂઝિંગ રાખવાનું. પણ આમાં 8 ઇંચ ગળું છે એટલે આપણે 2 ઇંચ જ લૂઝિંગ રાખશું. જો 9 ઇંચ હોય તો 1 ઇંચ લૂઝિંગ રાખવાનું. એવી રીતે જો વધારે ગળું નીચું હોય તો લૂઝિંગ ઓછું રાખવાનું. તો આમાં 36ની છાતી છે તો આ 2 ઇંચ લૂઝિંગ રાખશું, તો 38 ઇંચ થશે. એટલે 38નો 4થો ભાગ 9.5 કરી અને એક માર્કિંગ કરી લેવાનું. અને 1/2 ઇંચ આપણે જે એક્સ્ટ્રા માર્જિનનું કાપડ રાખીએ છીએ તે. પછી કમર આની 30 ઇંચ છે, તો કમરમાં તો 3 ઇંચ મિનિમમ લૂઝિંગ રાખવાનું જ, ભલે ગળું ગમે એટલું નીચું હોય. તો 33 ઇંચ આવશે, એટલે 1.25 અહીંયાથી રાખી અને માર્કિંગ કરી લેવાનું 4થો ભાગ અને 1/2 ઇંચ માર્જિનનું. અને આમાં જો પાછળ ટક્સ આપણે લગાવવાના છે તો ટક્સ લગાવવા હોય તો એનું ટક્સનું 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખી દેવાનું. અને પછી અહીંયા ટક્સનું માર્કિંગ પણ કરી લેવાનું. અહીંયાથી આ 3.5 ઇંચ જેવું દૂર આવશે ટક્સ, અને ઉપરથી આ જે છાતી હોય એનાથી થોડું નીચે આવે, તો અહીંયાથી પણ આમ 3.5 ઇંચ. અને અહીંયા નીચે પણ જોઈ લેવાનું, જે સાઈડ કટ હોય એનાથી થોડું ઉપર ટક્સ રાખવાનો, એટલે અહીંયાથી પણ 3.5 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લેવાનું. આ ટક્સ પાછળના ભાગમાં જ ખાલી આવશે, આગળના ભાગમાં નથી લગાવવાના. એના પછી હિપ્સ આવશે, તો હિપ્સમાં પણ આપણે 22 ઇંચ રાખેલી છે. જો આપણે 23 ઇંચના હિસાબથી ચાલવાનું, આમ તો આ 23 ઇંચ હોય હિપ્સ, તો અહીંયાથી માર્કિંગ કરી લેવાનું. આ ખાલી આપણે કામ ચલાવ જોવા માટે. અને આ જેટલી પણ હિપ્સ હોય એમાં 3 ઇંચ લૂઝિંગ છોડી અને માર્કિંગ કરી લેવાનું. તો આમાં 38ની હિપ છે, તો આમાં 38ની હિપ્સ છે, તો એમાં 3 ઇંચ ઉમેરીશું એટલે 41 ઇંચ થશે. તો અહીંયાથી 10.25 ઇંચ રાખી દેવાનું.
એટલે 10.25 ઇંચ પર માર્કિંગ આવી જશે, અને 1.5 ઇંચ આપણે જે લૂઝિંગ માટે છોડીએ છીએ તે આ ખાલી એક આપણે માપ લેવા માટે કે અહીંયાથી પછી આમ ક્રોસમાં માર્કિંગ કરી લેવાનું. એટલે આપણો એકચ્યુઅલમાં સાઇડ કટ તો અહીંયા છે, પણ અહીંયા જેટલું લૂઝિંગ હોવું જોઈએ એટલું ઓટોમેટિક અહીંયા આવી જશે. જો અહીંયા કેટલું આવી ગયેલું છે, 10.40 ઇંચ થઈ ગયેલું છે, તો અહીંયા 2 ઇંચ જ લૂઝિંગ આવેલું છે. એટલે જેમ જેમ આપણો કટ ઉપર હોય એમ આમાં લૂઝિંગ ઓછું છોડવાનું હોય છે. એટલે આ મેં તમને એક આસાન રીત બતાવી દીધી કે બધામાં 23 ઇંચ નીચે રાખી અને 3 ઇંચ લૂઝિંગ છોડી દેવાનું. જો કોઈમાં 19 ઇંચ કે 20 ઇંચ જેવું સાઇડ કટ નીચે હોય તો એમાં કેટલું લૂઝિંગ આવે છે, આમાં 10.25 છે એટલે 1 ઇંચ લૂઝિંગ આવેલું છે 20 ઇંચમાં. આ ઉપર કરશું તો 19 ઇંચ પર છે, તો એમાં બિલકુલ લૂઝિંગ નથી. તો એવી જ રીતે હોય, પણ અહીંયાથી આપણે કરશું એટલે ઓટોમેટિક બહુ દિમાગ લગાવવાની જરૂર નહીં પડે, લૂઝિંગ ઓટોમેટિક આવી જશે. તો આનું હવે કંઈ કામ નથી નીચેના માર્કિંગનું, આ ઉપરના માર્કિંગ પર જ ચાલવાનું છે. એના પછી આ માર્કિંગ કરી લેવાના બધા, પણ અહીંયા આપણે 1.5 ઇંચ છોડેલું છે એટલે આ માર્કિંગ અહીંયા નહીં આવે, પણ 1.5 ઇંચ દૂર અહીંયા આવશે. ટક્સ માટે રાખેલું છે એટલે આને અહીંયાની સાથે બરાબર કરવાનું, આ માર્કિંગ ખોટું પડશે. આટલું થઈ જાય એટલે શોલ્ડરનું માપ કરી લેવાનું. હવે આનું શોલ્ડર 15 ઇંચ છે, પણ આમાં ગળું પાછળનું બહુ નીચું છે, તો લૂઝિંગ જેવી રીતે આપણે ઓછું કરીએ એવી જ રીતે શોલ્ડર પર ઓછું કરતું જવાનું. જો ગળું વધારે નીચું હોય તો, એકદમ બંધ ગળું હોય કોલરવાળું તો જેટલો શોલ્ડર હોય એટલો જ રાખી દેવાનો 15નો, પણ આમાં 8 ઇંચ ગળું નીચે છે એટલે 3-4 ઇંચ આપણે શોલ્ડર નાનો કરવો પડશે. તો આપણે 11 ઇંચ રાખી દઈએ છીએ, અથવા તો આપણે 12 ઇંચ રાખશું તો પણ ચાલશે, કેમ કે આનો ફ્રન્ટ જે આગળનો ભાગ હોય ફ્રન્ટનો, એ ડ્રેસનું માપ કેમ લેવું એના વિડીયોમાં હું બતાવીશ. તો એનો ફ્રન્ટ 6 ઇંચ છે, તો જેટલો ફ્રન્ટ હોય એટલું શોલ્ડર રાખી દઈએ તો ચાલે. તો અહીંયાથી 6 ઇંચ રાખેલું છે અને થોડો ક્રોસ આપી દેવાનો, અને અહીંયાથી રાઉન્ડમાં શેપ આપી દેવાનો. હવે ગળું વધારે નીચું હોય તો જેમ બ્લાઉઝમાં આપણે આવી રીતે ક્રોસ આપીએ છીએ 5 ઇંચ 1.5 ઇંચ, એમ ડ્રેસમાં પણ અહીંયાથી થોડો ક્રોસ આપી દેવાનો. અને આનું જે ગળું છે તે આપણે 2.5 ઇંચ જેવું અહીંયાથી બ્રોડ રાખશું. અને પછી ગળા કેમ કટિંગ કરવા એ આ કટિંગ થઈ જાય પછી કરશું. તો આ શોલ્ડરનું માપ થઈ ગયેલું, ગળાનું થઈ ગયું. હવે આપણે આર્મોલ જોવાનો છે. આનો આર્મોલ 16 ઇંચનો છે, તો જેટલો આર્મોલ હોય એનું 1/2 આ રાઉન્ડ થવું જોઈએ પાછળના ભાગમાં. આપણે અત્યારે પાછળનો ભાગ જ કટિંગ કરીએ છીએ, આમ તો આગળનો પાછળનો બંને સાથે જ છે, એટલે આ અત્યારે પાછળનો છે એમ માનીને ચાલીએ. તો આ અહીંયા જે આપણે છાતીનું માર્કિંગ છે ત્યાંથી 8 ઇંચ થવું જોઈએ આનો રાઉન્ડ. તો 8 ઇંચ અહીંયા થાય છે, અને પછી 1/2 ઇંચ સિલાઈનું હોવું જોઈએ, તો થોડું સિલાઈ માટે ઘટે છે. તો આપણે આને આર્મોલને થોડો નીચે ઉતારી લેવાનો. જો વધારે થતું હોય 9 ઇંચ જેવું તો આર્મોલ અહીંયા ઉપર લઈ લેવાનો, કેમ કે આ માર્કિંગ ખાલી ટેમ્પરરી છે, પણ આ જે રાઉન્ડ આનો આવે તે પરફેક્ટ આવવો જોઈએ, જે માપ છે એ માપથી, તો ફિટિંગ બરાબર આવશે. એટલે અહીંયાથી આ 8 ઇંચ હજુ પણ ત્યાં જ આવે છે, તો હજુ થોડું નીચે ઉતારી લેવાનું. એટલે આ 8 ઇંચ જો અહીંયા બરાબર આવી ગયું હવે, અને અહીંયાથી 1/2 ઇંચ સિલાઈનું કાપડ આપણને મળે છે, તો આ આર્મોલ હવે એકદમ બરાબર થઈ ગયો છે. તો આ આટલું માર્કિંગ કરી અને આના ઉપર આગળ અને પાછળના બંને ભાગ એક સાથે જ કટિંગ કરી દેવાના. અને જો સાઈડમાં પાછળ ચેન નાખવાની હોય તો ચેન માટે આટલું થોડું 5 ઇંચથી કાપડ એક્સ્ટ્રા રાખવાનું અને અહીંયા મિક્સ કરી દેવાનું. પણ આમાં ચેન નથી એટલે બંને ભાગ આપણે સરખા રાખી અને કટિંગ કરી દેશું. અને અહીંયાથી એકદમ સીધું જ કટિંગ કરી દેવાનું છે. આજકાલ બધા સ્ટ્રેટ ઘેરના જ પહેરે છે, તો અહીંયાથી જેટલું હોય એટલું નીચે રાખી માપ અને કટિંગ કરી દેવાનું. તો સૌથી પહેલાં ઉપરથી આપણે કટિંગ કરીએ. હવે અહીંયા ગળું બ્રોડ કરવાનું છે, તો એનું આમ એક કટ લગાવી અને માર્કિંગ કરી લેવાનું. આવી રીતે જ્યાં જ્યાં આપણે માર્કિંગ કરવાના આવે છે ત્યાં કટ લગાવતા જવાના અને માર્કિંગ કરતું જવાનું. આ છાતીનું માપ છે, તો છાતી પર પણ આવી રીતે કટ લગાવી દેવાનું. એટલે જ્યારે આપણે સીવવા બેસશું ત્યારે આપણે પાછું માપ કરવાની જરૂર નહીં પડે. આ કમર પર આવી ગયા, તો કમર પર પણ કમરનું અહીં માર્કિંગ કરી દેવાનું, જેથી કરીને સીવતી વખતે આપણને ખબર પડે કે અહીંયા કમર છે, તો બધા માર્ક ત્યાં મળવા જોઈએ જેથી ફિનિશિંગ સારું આવે. અને અહીંયા આની હિપ્સ છે,
તો હિપ્સનું પણ અહીંયા સાઈડ કટ આવશે, તો અહીં સુધી જ સિલાઈ લેવાની છે, એનું આ માર્કિંગ કરશું એટલે આપણને ખબર પડી જશે. અને પછી આ નીચેનું નીચે સુધી સ્ટ્રેટ સીધું જ કટિંગ કરી દેવાનું. અને અહીંયાથી પણ સીધું, અને અહીંયા આમ થોડું આ સાઈડ રાઉન્ડ કટિંગ કરવું પડશે, થોડો એવો રાઉન્ડ આપી દેવાનો, એટલે આ બરાબર કટિંગ થઈ જાય. તો આ આગળ પાછળના ભાગ થઈ ગયા બંને. હવે આને આગળનો અને પાછળનો કેમ કરવો ભાગ? તો સૌથી પહેલાં તો આ જે ટક્સના માર્કિંગ છે એના ઉપર પોઈન્ટ લગાવી દેવાના, એટલે આ જે માર્કિંગ આપણને છે એ પાછળ પણ એના નિશાન થઈ જશે. એટલે પાછળ એના માર્કિંગ પ્રમાણે આ નિશાન કરી લેવાના, કેમ કે આ ટક્સ પાછળના ભાગમાં આવવાના છે, આગળના ભાગમાં નથી આવવાના. તો આ માર્કિંગથી આપણને પાછળ ખબર પડી જાય. આ માર્કિંગ થઈ જાય એટલે આગળના ભાગમાં પણ અહીંયા આ જે કમરનું અને હિપ્સનું છે માર્કિંગ, ત્યાં પોઈન્ટ લગાવી દેવાના કાતરથી, અને આને ઉલટું કરી અને અહીંયા પણ માર્કિંગ કરી લેવાનું. એટલે આ આપણે જ્યારે સિલાઈ કરશું આની, ત્યારે પાછું માપ કરવાની જરૂર નહીં પડે, અને આના પર જ આ જે માર્કિંગ આપણે કરીએ છીએ એના ઉપર જ સીધી સિલાઈ લગાવી દેવાની, એટલે ફિટિંગ એકદમ બરાબર થઈ જાય. તો સીવતી વખતે આપણે પાછું માપ ન કરવું પડે, એના માટે આપણે આગળના ભાગમાં બંને સાઈડ આ માર્કિંગ કરી લીધા છે. હવે આ પાછળના ભાગમાં સાઈડમાં રાખી દઈએ પાછળના ભાગને. હવે આગળના ભાગને આર્મહોલ કટિંગ કરવાનો છે આગળ માટે. તો અહીંયા જેટલું શોલ્ડર છે ત્યાંથી જ આમ સીધું રાખી, અને અહીંયાથી પણ આમ સીધું રાખી દેવાનું બંને સાઈડથી, અને અહીંયાથી રાઉન્ડ આપી દેવાનો. આ આપણે આમ આ કોર્નરથી આ ક્રોસ જોઈએ તો એક ઇંચ જેવો ક્રોસ આમ હશે, જો આ એક ઇંચ ક્રોસ છે. અને તો આવી રીતે રાખી અને કટિંગ કરી દેવાનું. અને જો મોટા શોલ્ડર હોય સ્ટેન કોલરવાળું કે, તો એમાં ફ્રન્ટ જે આપણે માપ લઈએ છીએ 6 ઇંચ, તો અહીંયા 6 ઇંચ રાખીને કરી દેવાનું. પણ એ શોલ્ડર કઈ રીતે કરવા અને કટિંગ કેમ કરવું એનું જો કોલરવાળું ડ્રેસ હશે તો એમાં હું બતાવીશ આગળના વિડીયોમાં. તો અત્યારે આને આ માર્કિંગ ઉપર આર્મહોલ કટિંગ કરી દેવાનું. તો આ આગળનો ભાગ થઈ ગયો, પેલો પાછળનો ભાગ થઈ ગયો. અને હવે આના પછી આપણે આની બાંય કટિંગ કરી લઈએ, અને એના પછી ગળું કટિંગ કેમ કરવું એ જોઈ લઈએ. હવે કટિંગ કર્યા પછી આ જે કાપડ બચેલું છે એ ડબલ કાપડ રાખી, અને એને પણ આર્મહોલ જેટલો હોય એના હિસાબે થોડું વાળી દેવાનું. આનો આર્મહોલ 16 ઇંચ છે, તો એમાં 2-3 ઇંચ એમાં પણ વધારે કરી દેવાનું એના અડધા કરીને. તો 8 થાય તો 9, 10 અને 10.5, 2.5 ઇંચ આપણે વધારે રાખી દીધેલું છે, તો 2-2.5 ઇંચ વધારે રાખી અને વાળી દેવાનું. પછી આમાં નીચેથી અહીંયા માર્કિંગ કરી લેવાનું. આ કિનારી છે એ આપણે કાઢી નાખશું, તો અહીંયાથી આપણે કટિંગ કરી નાખશું કાપડ. એના પછી આ 1.25 ઇંચ જેવું વાળવા માટે રાખવાનું, અને એના પછી એક માર્કિંગ કરી લેવાનું. અને આની લંબાઈ જેટલી હોય, આમાં 4 ઇંચ લંબાઈ છે, તો 4 ઇંચ લંબાઈ રાખી અને 1.5 ઇંચ ઉપર સિલાઈ માટે કાપડ એક્સ્ટ્રા રાખી દેવાનું. હવે જો વધારે ફિટિંગ કરવું હોય બાઈને, તો અહીંયાથી આજે આપણે આ રાઉન્ડ ઉતારીએ છીએ એ વધારે 3.5-4 ઇંચ નીચે ઉતારવો પડે, પણ લૂઝ કરવું હોય તો 3-2 ઇંચ જેવું ચાલે. તો આ ડ્રેસમાં વધારે પડતા અમુક લોકો લૂઝ જ પહેરતા હોય, તો આપણે આમાં 3 ઇંચ જેવું નીચે ઉતારી દઈએ એટલે મીડિયમ થાય, એકદમ ફિટિંગ પણ નહીં થાય અને એકદમ લૂઝ પણ નહીં થાય. અથવા તો 2.5 ઇંચ જ રાખીએ, કેમ કે શોર્ટ સ્લીવ છે તો નાની સ્લીવ્સ થોડી લૂઝ પણ સારી લાગે. તો એના માટે આપણે આ 2.5 ઇંચ જ અહીંયાથી આ ઉપરનું જે આ માર્કિંગ કરેલું છે છેલ્લું, ત્યાંથી 2.5 ઇંચ માપ કરી અને રાખી દેવાનું. એના પછી આ જે રાઉન્ડ છે એ એના આર્મહોલ પ્રમાણે રાખવાનો. તો આર્મહોલ 16 છે, તો એનું 1/2 કરી દેવાનું 8 ઇંચ, અને અહીંયાથી આમ મેઝર ટેપને જ ગોળાઈ આપી દેવાની, એટલે આપણને એકદમ પરફેક્ટ ખબર પડી જાય. એટલે અહીંયા એક માર્કિંગ કરી દેવાનું, અને અહીંયાથી આ મેઝર ટેપના હિસાબે એક ગોળાઈનું માર્કિંગ કરી દેવાનું. એટલે આ એકદમ સહેલી રીત છે આની ગોળાઈ આપવાની. અને આપણે જે ડ્રેસમાં ઉપરના કપડામાં અહીંથી માર્જિન 1.5 ઇંચ એક્સ્ટ્રા આપેલું છે, તો આમાં પણ 1.5 ઇંચ જ રાખવાનું. અહીંયા જેટલું માર્જિન આપેલું હોય એક્સ્ટ્રા, એટલું સ્લીવ્સમાં માર્જિન એક્સ્ટ્રા આપી દેવાનું.
એના પછી આની મોરી જેટલી હોય તો આની મોરી 13 ઇંચ છે તો 6.5 થાય, પણ આ ડ્રેસમાં બાંહી થોડી લૂઝ જ હોય છે એટલે જેટલી એની બોટમ હોય મોરી એમાં 1 ઇંચ એક્સ્ટ્રા કરી દેવાનો, તો 13 ઇંચમાં 1 ઉમેરી એટલે 14 ઇંચ થાય, તો 14 ના અડધા 7 ઇંચ થાય, તો 7 ઇંચ પર એક માર્કિંગ કરી દેવાનું. અને અહીંયા થોડું વધારે આપણે માર્જિન માટે રાખવું હોય 1.5 થી 2.5 તો ચાલે, એટલે અહીંયા આ માર્કિંગ કરી અને અહીંયા ભેગું કરી દેવાનું અને એના પછી આ માર્કિંગ ઉપર બાંહી કટિંગ કરી દેવાની. અને અહીંયા એક વચ્ચેનું માર્કિંગ કરી દેવાનું જેથી અહીંયા મિડલ છે એ ખબર પડે, અને આ માર્કિંગ પર કટિંગ કરી દેવાનું. અને અહીંયા વાળવાનું છે એના માટે અહીંયા પણ કાતરથી કટ લગાવી દેવાનો એટલે આપણને ખબર પડે કે આટલું વાળવાનું છે. તો આ પાછળના ભાગના હિસાબે કટિંગ થઈ ગઈ છે ભાઈ. હવે એક વખત આટલું કટિંગ થઈ જાય એને એટલે આ જે ડ્રેસ આપણે કટિંગ કરેલો છે એના પાછળના ભાગમાં માપ કરીને જોઈ લેવાનું, અહીંયાથી નીચેથી બરાબર રાખવાનું અને આવી રીતે ગોળાઈમાં માપતું જવાનું. અને આ શોલ્ડરથી થોડું 5 ઇંચ જેવું દૂર આવે છે, જો અહીં સુધી આવે તો પણ ચાલે ઉપર સુધી, પણ બહુ વધારે ઘટતું હોય સમજી લો કે અહીંયા 1.5 ઇંચની સિલાઈ લેવાની છે તો એટલું બધું નીચે આવે ભાઈ તો નહીં ચાલે, કેમ કે બાંહી નાની પડશે. તો આપણે બાંહી જ્યારે કટિંગ કરીએ ત્યારે આ આમ માપીએ તો આ પણ થોડી મને નાની બાંહી જ લાગે છે, તો અહીંયાથી થોડું માર્જિનનું કપડું આપણે કટિંગ કરી દઈએ. અથવા તો આપણે બાંહી કટિંગ કરતી વખતે થોડી વધારે કટિંગ કરવાની, કેમ કે ઉપરનું જે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી બાંહી પહોંચવી જોઈએ, એકદમ થોડુંક જ અથવા તો એકદમ અહીંયા બરાબર ઉપર થઈ જાય તો પણ ચાલે, તો નાની ના પડે નહીં તો બાંહી નાની પડશે, એટલા માટે આવી રીતે માપી અને પછી ઉપર બરાબર આવવી જોઈએ એવી રીતે. આમાં થોડું ઘટે છે પણ હવે સિલાઈમાં થઈ જશે એડજસ્ટમેન્ટ તો એ ચાલશે, બહુ નાની થાય તો એ પ્રોબ્લેમ થાય. હવે આગળનો ભાગ કટિંગ કરવાનો છે આનો, તો આગળના ભાગ માટે પણ આમ તો હું આવી જ રીતે કટિંગ કરું છું, થોડું અહીંથી વાળી દેવાનું અને અહીંયાથી જોઈ લેવાનું કે આ બરાબર આવે છે કે કેમ, એ પ્રમાણે અહીંયાથી પાછળના ભાગના હિસાબે જ આને કટિંગ કરી દેવાનું. તો આ પાછળનો ભાગ થઈ ગયો અને આ આગળનો ભાગ, તો આ બાંહીનું કટિંગ પણ થઈ ગયું. હવે આપણે આના ગળા કેમ કટિંગ કરવા એ જોઈ લઈએ. ગળું કટિંગ કરવા માટે આપણી પાસે આ કેનવાસ છે, આમ તો આ 10 ઇંચ પહોળો છે, 10 ઇંચથી પણ થોડો વધારે છે, અને આ ડબલ કરી દીધેલો છે અહીંયાથી, આ ભાગ આખો છે તો આમ ડબલ કરી દેવાનો. અને અહીંયા આપણે જેટલું પહોળાઈમાં કટિંગ કરેલું હોય, સમજો અહીંયા આપણે 1.5 ઇંચ આમાં ગળાની પહોળાઈ રાખેલી છે, તો આમાં પણ પહેલાં એક નીચે માર્કિંગ કરી લેવાનું સીધું, અને અહીંયાથી 2.5ને બદલે 5 ઇંચ આમાં સિલાઈમાં જશે ગળામાં, એટલે 2.75 ઇંચ રાખી અને ઉપર અને નીચે 2.75 ઇંચ રાખી અને માર્કિંગ કરી લેવાનું, અને અહીંયાથી એક સીધી લાઈન કરી લેવાની. એના પછી હવે પહેલાં આગળનું ગળું કાપવાનું છે, તો આગળનું ગળું 7 ઇંચ આપણે નીચું રાખવાનું છે, તો અહીંયા જે માર્કિંગ છે ત્યાંથી 7 ઇંચ રાખી અને ઉપર એક માર્કિંગ કરી લેવાનું, અને 1.5 ઇંચ શોલ્ડરની સિલાઈમાં જશે એટલે 1.5 ઇંચ ઉપર રાખી અને એક માર્કિંગ કરી લેવાનું, એટલે આ ગળાનું માપ થઈ ગયું. હવે આના ઉપર શેપ આપણે પાન ગળું કરવાનું છે, તો પાન ગળાનો શેપ આપી દેવાનો અને આ લાઇનથી લાઇન પર ચાલવાનું. લાઇનથી થોડું ઘણું આમ તેમ થઈ જાય તો શેપના લીધે ચાલે, તો આવી રીતે માર્કિંગ કરી અને પહેલાં આપણે અહીંથી આને કટિંગ કરી દેવાનું પાન ગળાને. અને અહીંયાથી પણ જે એક્સ્ટ્રા ભાગ છે એને વધારે પડતો કટિંગ કરી દેવાનો, 1.5 ઇંચ જેવું રાખવાનું, બાકી બીજું બધું કટિંગ કરી દેવાનું. તો આ પાછળ આગળનું ગળું એકદમ પાન ગળું બની ગયેલું છે. હવે આને સીવવું કેમ આપણે સીવવાના વિડીયોમાં જોઈ લેશું. પછી પાછળનું ગળું કટિંગ કરવા માટે શું કરવાનું કે અહીંયાથી જે આ આખો ભાગ નથી ત્યાંથી આટલું એક દૂર માર્કિંગ કરી લેવાનું, એટલે અહીંયા આ કેનવાસ પર જોઈન્ટ આવી જશે અને અહીંયાથી માપ કરવાનું 2.75 ઇંચ, અને અહીંયાથી એક સીધી લાઈન લગાવી દેવાની, એટલે કેનવાસનો બહુ બગાડ ના થાય. અહીંયા એક જ્યાં સુધી આ માર્કિંગ આવતું હોય ત્યાં એક સીધી લાઈન કરી અને 1.5 ઇંચ સિલાઈનું કાઢી લેવાનું, અને પછી 8 ઇંચ નીચું ગળું છે આમાં પાછળનું, તો અહીંયાથી જ માપ કરવાનું, ઉપરનું તો સિલાઈનું જવાનું છે, તો 8 ઇંચ નીચે માર્કિંગ કરી અને એક અહીંયાથી સીધી લાઈન કરી લેવાની. અને આમાં તો પાછળ ગોળ ગળું જ છે, તો અહીંયાથી ગોળ ગળાનું
શેપ આપી દેવાનો અને આને પણ કટિંગ કરી દેવાનું. ખાલી આમાં એક જ આવશે કે અહીંયા એક જોઈન્ટ આવશે, પણ કેનવાસ થોડો ઉપયોગમાં આવી જાય, ખોટો વેસ્ટ ના જાય. તો અહીંયાથી આ આગળ અને પાછળનું બંનેનું ગળું એક સાથે કટિંગ થઈ જાય. અને આ કેનવાસ આપણે 10 ઇંચ રાખેલો છે, પણ 9 કે 8 ઇંચ રાખશો તો પણ ચાલશે. ગળા બહુ પહોળા હોય અથવા મોટા હોય તો એમાં 10 ઇંચની જરૂર પડે છે, પણ જો બહુ નાના ગળા હોય તો ઓછું રાખશો તો પણ ચાલશે. તો આ પાછળનું ગળું પણ કટિંગ થઈ ગયું. તો આ આખા ડ્રેસનું આમ તો કટિંગ થઈ ગયેલું છે. હવે આ જે અસ્તર આપણે કટિંગ કરેલું છે એના ઉપર મેઇન કાપડ રાખી અને કટિંગ કરી લેવાનું. એ તો સિમ્પલ છે એટલે એ તો કોઈ પણ કરી લે. તો આના પછીના વિડીયોમાં હવે આપણે આ અસ્તરને મેઇન કાપડ સાથે કઈ રીતે ચોંટાડવું એ બતાવીશ, અને એના પછીના વિડીયોમાં આપણે આ ડ્રેસની સિલાઈ કેમ કરવી એ જોઈ લેશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરજો, અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.